ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની અંદર ચેપ્ટર નંબર આપણું 7 ચાલતું હતું, તેની અંદર 7મા ચેપ્ટરમાં ગઈકાલે આપણે 3 મોટી થિયરી જોયેલી હતી. હવે આજે એક થિયરી છે, 2 માર્ક માટે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ચાક ગતિની જડત્વની ચાક માત્રાના પ્રમેય સમજાવો. કોઈ પણ એક પ્રમેય 2 માર્કમાં આવશે, એમાં 2 પ્રમેય છે, એક લંબ અક્ષનો પ્રમેય ને બીજો આવશે તમારો સમાંતર અક્ષનો પ્રમેય. એની આકૃતિ છે, બરાબર છે. 2 માર્કની અંદર કોઈ પણ એક પ્રમેય બધી બહુ જ વાર પૂછાયેલો છે. સૌથી પહેલાં વાત કરીએ લંબ અક્ષના પ્રમેય. બંને પ્રમેય કોના છે? જડત્વની ચાક માત્રાના પ્રમેય. યાદ રાખો, આમાંથી તમને એવું બી કહી દે કે ભાઈ જડત્વની ચાક માત્રાનો કોઈ પણ એક પ્રમેય સમજાવો, એવું કહે બી ના કે લંબ અક્ષ કે સમાંતર અક્ષ સમજો, કોઈ પણ એક સમજાવો. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ જડત્વની ચાક માત્રાના 2 જ પ્રમેય છે, પહેલો કયો? લંબ અક્ષનો પ્રમેય, ને બીજો કયો? સમાંતર અક્ષનો પ્રમેય, બરાબર છે. લંબ અક્ષના પ્રમેયની વાત કરીએ તો શું આવશે? કોઈ પણ એક સમતલીય પદાર્થ ની તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. શું કીધું છે? કોઈ એક સમતલીય પદાર્થની તેના સમતલના લંબ અક્ષને, આ જે લંબ અક્ષ છે એ સમતલના લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ તેની સાથે લેમિનાના સમતલમાં 2 સ્થિત લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી હોય છે. મતલબ કોઈ પણ એક અક્ષની ચાક માત્રા એ બીજા 2 અક્ષની ચાક માત્રાના શું હોય છે? સરવાળા જેટલી હોય છે. સમજમાં આવે છે? શું કહે છે કે જડત્વની કોઈ પણ પદાર્થો એ સમતલને લંબ હોય તેને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ લેમિનાના બીજા 2 અક્ષની ચાક માત્રાના શું હોય છે? સરવાળા જેટલી હોય છે. કેનો જેટલી હોય છે? આ એનું સૂત્ર છે, આઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ પ્લસ આઈ વાય. ઝેડ એ 2ના સરવાળા જેટલી થયો, બરાબર. શું કીધું છે? આ આકૃતિ એક સમતલીય પદાર્થ દર્શાવે છે. બિંદુ ઓ આપેલો છે, કેટલો બિંદુ આપેલો છે? ઓ, બરાબર. ઓ બિંદુ પર આ પદાર્થને લંબ એક અક્ષ ઝેડને ઝેડ અક્ષ તરીકે લેવામાં આવે છે. આપણે એક અક્ષ લીધેલી છે, એ ઓને અનુલક્ષીને એક અક્ષ છે, એ ઝેડ અક્ષ છે. કઈ અક્ષ છે? ઝેડ અક્ષ છે. આ પદાર્થના સમતલ અને ઝેડ અક્ષ સાથે સંગામી એટલે કે ઓમાંથી પસાર થતી, આ ઓમાંથી પસાર થતી કેટલી અક્ષ છે? 2. કઈ કઈ? એ એક્સ અને વાય. એ ઝેડને કેવી છે? લંબ છે. કેવી છે? બરાબર લેવામાં આવે છે. અને તેનું પછી સૂત્ર ફરીથી એકવાર કહું છું, પ્રમેયમાં શું લખવાનું? કોઈ પણ એક સમતલીય પદાર્થની લંબ સમતલ તેના સમતલના લંબ અને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ બીજા 2 અક્ષના ચાક માત્રાની સરવાળા જેટલી હોય છે. પછી હું લખવાનું, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ ઓ છે, ઓ બિંદુમાંથી ઓ સમતલીય પદાર્થ છે, તેને લંબ કયો અક્ષ છે? ઝેડ અક્ષ છે. અને તે ઝેડ અક્ષને અનુલક્ષીને કેટલી અક્ષ છે? એક્સ અને વાય. એ બંને એકબીજાને લંબ પસાર થાય છે. પછી એનું આ સૂત્ર લખો, બરાબર છે. આ કયો અક્ષ છે? લંબ અક્ષ. સેમ હવે કયો અક્ષ આવશે? સમાંતર અક્ષનો પ્રમેય. કયા અક્ષનો પ્રમેય? સમાંતર. તો હવે જોજો, એમાં જેવી રીતે આ લંબ હતું એકબીજાને, આ એકબીજાને સમાંતર આવશે. દેખાય છે? બરાબર છે. ચાલો હવે જોઈએ શું કહે છે. ઝેડને 2 સમાંતર છે, દેખાય છે? એક્સ અને વાય તો એક જ છે, પણ ઝેડને 2 સમાંતર છે. કોઈ પણ અક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાક માત્રા એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને લીધેલી પદાર્થની જડત્વની ચાક માત્રા ને તેમના દ્રવ્યમાન અને 2 સમાંતર અક્ષની વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકાર જેટલી હોય છે. જુઓ કોની કોની, શું કીધું છે? કોઈ પણ એક અક્ષને અનુલક્ષીને આપણે જે ચાક માત્રા લઈએ તે બીજી જે સમાંતર અક્ષ છે એની ચાક માત્રા તથા તેનો દ્રવ્યમાન અને તે બંને વચ્ચેનું જે અંતર છે એ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલું હોય છે. ટોટલ આની ચાક માત્રા એ તેને સમાંતર અક્ષની ચાક માત્રા પ્લસ તેનું દ્રવ્યમાન અને એ બંને વચ્ચેના અંતરના વર્ગના સરવાળા જેટલું હોય છે. આ એનું સૂત્ર થઈ ગયું. આઈ ઝેડ એસ ઇઝ ઇક્વલ ટુ આઈ ઝેડ, એટલે આને અનુલક્ષીને આઈડિયા, એટલે પહેલું ચાક માત્રા, પછી એનો દ્રવ્યમાન, અંતરનો વર્ગ,
એ બેનો ગુણાકારના સરવાળા જેટલું હોય છે. બરાબર છે, ખબર પડે છે? બરાબર, દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઝેડ અને ઝેડ એ શું છે? સમાંતર અક્ષ છે, કે જે બે વચ્ચેનું અંતર કેટલું છે? એ છે. ઝેડ અક્ષ એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે, બરાબર, અને સમાંતર અક્ષ પ્રમાણે એનું સૂત્ર આ બનશે. લંબ અક્ષનું સૂત્ર કયું? આઈઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈએક્સ પ્લસ આઈ વાય, અને અનુસૂત્ર હશે આઈઝેડ એસ ઇઝ ઇક્વલ ટુ આઈઝેડ પ્લસ એમ એ સ્ક્વેર. બરાબર, લંબ અક્ષ પ્રમાણે શું કહે છે? કે ભાઈ જે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે તે બાકીના બે અક્ષને ચાક માત્રાના સરવાળા જેટલી થાય છે. આ શું કહે છે? કે જે આપણે જે અક્ષ લંબ અક્ષને અનુલક્ષીને જે ચાક માત્રા છે, બરાબર છે, તેના બીજાના સમાંતર અક્ષ જે છે તે તથા તેના દ્રવ્યમાન અને તે બંને વચ્ચેના અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલી હોય છે. બરાબર, તો આ બંને થિયરી તમારે કમ્પ્લીટ કરવાની છે. બરાબર, હવે ત્યાર પછી આપણે જોવાનો છે એનો દાખલો. બરાબર, લંબ અક્ષ અને સમાંતર અક્ષ થઈ જાય, ત્યાર પછી આપણો ઉદાહરણ નંબર 7.9, દસ આપણે નથી જોવાનો, દસ આપણે ઓલરેડી જોઈ લીધેલો છે, 11મો જોવાનો છે. 7.11, બરાબર, 7. જો સ્ટુડન્ટ્સ, આપણી પાસે દ્રવ્યમાન એમ છે, લંબાઈ એલ છે, બરાબર છે, અને આપણે એ દ્રવ્યમાન અને લંબાઈના એક સળિયાને લંબ હોય તેવા કોઈ એક છેડામાંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડતોની સાથે સળિયા માટે વધવાની છે. આપણને સૂત્ર ખબર છે, આઈ ડેશ દ્રવ્યમાન એટલે બીજું સૂત્ર વાપરવાનું, એટલે આપણું સૂત્ર કયું હતું? આઈ ઝેડ વન ડેશ ઇઝ ઇક્વલ ટુ આઈ ઝેડ પ્લસ એમ એ સ્ક્વેર, એટલે આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ એમ એ સ્ક્વેર થાય. આ એટલે જડતોની ચાક માત્ર કોની જોવાની છે? સળિયાની. તો એ સળિયાની માટે આપણને અહીં ઓલરેડી કીધેલું છે, જોઈ લો, પાતળો સળિયો, બરાબર છે, કેટલો કીધેલો છે? એમ એલ સ્ક્વેર બાય 12. બરાબર, આ કોષ્ટક તમને યાદ રાખવાનું છે. બરાબર છે, આ કોષ્ટકની અંદર તમને પાતળા સળિયા માટે આપેલું છે એમ એલ સ્ક્વેર બાય 12, એટલે હું અહીંયા મૂકી દઈશ એમ એલ સ્ક્વેર બાય, આપણું અહીંયા મૂકી દઉં એમ એલ સ્ક્વેર બાય 12 થઈ ગયો, પ્લસ એમ એવો ને એવો, આમાં અંતર કેટલું છે? એલ બાય 2, એટલે અહીંયા શું થશે? એલ બાય 2નો સ્ક્વેર થઈ ગયો. બરાબર છે, હવે આ એમ એલ સ્ક્વેર બાય 12 એવો ને એવો પ્લસ એમ એલ સ્ક્વેર બાય 2નો શું થઈ જશે? 4. બરાબર છે, 12 લસા આવશે, બરાબર, એટલે અહીંયા થશે એમ એલ સ્ક્વેર જ, પણ અહીંયા થશે 3 એમ એલ સ્ક્વેર, 4×12 થાય ને, અપોન 12, 3ને કેટલા હશે? 4 એમ એલ સ્ક્વેર બાય 12, 4×12 એટલે એમ એલ સ્ક્વેર બાય 3 તમારો આન્સર થઈ જશે. બરાબર છે, તો આ તમારો જવાબ થઈ જાય. સેમ વસ્તુ, સેમ આ દાખલો, ઉદાહરણ નંબર 7.12, આ 7.11 હતો, બરાબર છે, હવે જોવાનો છે ઉદાહરણ નંબર 7.12. કોઈ એક પાતળી રિંગ તેના વલયના સ્પર્શકને અનુલક્ષીને જડતો છે, સેમ વસ્તુ, બટ આ કોના માટે છે? પાતળી રિંગ માટે. આ દાખલા તરીકે આપણી એક રિંગ છે, બરાબર છે, એ રિંગની અંદર દાખલા તરીકે આ તમારો વ્યાસ છે, બરાબર, આ આર ત્રિજ્યા છે, આ આખો તમારો શું થઈ જાય? વ્યાસ થઈ જાય. તો એને સ્પર્શક, આ એનો સ્પર્શક છે, આ સ્પર્શકને, આ આપણો વ્યાસ તો છે જ, બરાબર, આ શું છે? એનો સ્પર્શક. બરાબર, સ્પર્શકને અનુલક્ષીને શોધવાનું છે, એટલે સમાંતર જ થાય, બરાબર, એટલે આપણું સેમ વસ્તુ, કોનું પણ? આઈ સ્પર્શકનું. બરાબર, સૂત્ર કયું? આઈ, આ સ્પર્શક છે તો આ કોણ છે? વ્યાસ છે, એટલે હું લખાય આઈ વ્યાસ પ્લસ એમ આર સ્ક્વેર, કારણ કે ત્રિજ્યા છે ને આર. બરાબર છે, હવે વાત કરીએ તકતીની, તો રિંગની વાત કરીએ તો ગોળાકાર રિંગ માટેનું આપણું આવી રહ્યું, પાતળી વર્તુળાકાર રિંગ, એનું સૂત્ર કેટલું છે? એમ આર સ્ક્વેર બાય 2, એટલે અહીંયા હું મૂકી શકીશ એમ આર સ્ક્વેર બાય 2 પ્લસ, બરાબર છે, અહીંયા આપણો એમ આર સ્ક્વેર એવો ને એવો, બે લસા આવશે, એમ આર સ્ક્વેર એવો ને એવો, અહીંયા કેટલું થઈ જશે? 2 એમ આર સ્ક્વેર બાય કેટલા થઈ જશે? 2 થઈ જાય, એટલે 2 ને 1, 3 એમ આર સ્ક્વેર બાય 2, આ તમારો આઈ સ્પર્શક મળી જાય. આ દાખલો પૂરો આવડે? બરાબર, તો આ રીતના તમારા દાખલા છે. હવે આપણી રહી એક ચાક ગતિના સમીકરણ, બરાબર, અને બે ઉદાહરણ, અને એક બે થિયરી આપણી બાકી રહી, એટલે એ કાલે પૂરું થઈ જશે. આજે આટલું તમારે કમ્પ્લીટ કરવાનું છે, બે થિયરી અને બે દાખલા. હવે આના જેવા તમને બીજા દાખલા આપું તો એમાં કશું નહીં, તમને એટલું કહી દેશે કે લંબાઈ આપેલી હશે, દળ આપેલું હશે,
બરાબર. તો આ જ વસ્તુ ખાલી આની અંદર લંબાઈને દોડની જગ્યાએ તમારે કિંમત મૂકી દેવાની, બરાબર છે. હું તમને એક્સ્ટ્રા દાખલા આપું છું, એ તમારે ગણવાના છે, બરાબર છે. આવડશે? થેન્ક યુ.